गत रोज श्रावण मास की छेल्ली अमासे सावली सुप्रसिद्ध भीमनाथ महादेव मंदिर स्थित ब्रह्मलिंग सावली वाला स्वामी जी की 30मी पुण्यतिथि की उजवणी कराई और सावली संत ब्रह्मलिंग परम पूज्य सावली वाला स्वामी जी की समाधि मंदिर की स्थापना ने 30 वर्ष पूर्ण थता आ उजवणी कराई थी। आ प्रसंगे महानुभावे पण आरती पूजन और दर्शन नो लाभ लीधो हतो। सावली ने 32 वर्ष पोतानी कर्मभूमि बनावीने सेवाकीय प्रवृत्तियों में सतत कार्यशील रहेला अने सावलीवाड़ा स्वामीजी नामे विश्व प्रसिद्ध थयेल ब्रह्मलीन स्वामीजी समाधि मंदिर की स्थापना ने 30 वर्ष पूर्ण थता तेमना समाधि स्थल भीमनाथ महादेव मंदिरे उजवणी कराई हती। कोरोना महामारी काल में 2 वर्ष थी सरकार की गाइडलाइन मुजब आ वर्षे पण स्वामीजी की पुण्यतिथि की उजवणी कराता सावली गुजरात और देश विदेश में रहता स्वामीजी चाहकों दर्शनार्थे आवी पहोंच्या हता। वडोदरा जिला सावली में प्रसिद्ध और पौराणिक भव्य भीमनाथ महादेव मंदिर आवेलू छे, ज्यां वर्षो अगाउ एक संत पुरुष पधरामणी थता अहींया स्थित भीमनाथ महादेव और गेबीनाथ दादा की समाधि रोकाण करी अहीं ज पोतानी कर्मभूमि बनावीने उज्जड़ स्थल ने जीर्णोद्वार करी नंदनवन बनाव्युं हतुं અને સાવલીવાળા સ્વામીજીના નામે પ્રસિદ્ધ થયા હતા અને સાવલીને પોતાની કર્મભૂમિ બનાવી સમાજ ઉપયોગી ભવ્ય કોમર્સ કોલેજ, ગંગોત્રી શાળા, આરોગ્ય કેન્દ્ર અને દુષ્કાળના સમયગાળા માટે કેટલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું। તેઓએ દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધિ મેળવી હતી। તેઓ આકસ્મિક ભ્રમલિત થયા બાદ ભીમનાથ મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ હાલમાં તેઓ દ્વારા સ્થાપિત સામાજિક ઉપયોગી પ્રવૃત્તિ કાર્યોને આગળ ધપાવી રહી છે। ગત રોજ બ્રહ્મલીન પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ હતી। સવારે હોમાત્મક લઘુરુદ્ર યાગથી ઉજવણીનો આરંભ કરાયો હતો। આ પ્રસંગે દેશ વિદેશમાં વસતા સ્વામીજીના ચાહકો સહિત સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરાના યોગેશ પટેલ સહિત રાજકીય મહાનુભાવોએ પણ આરતી પૂજન અને દર્શનનો લાભ લીધો હતો। શ્રી ભીમનાથ મહાદેવ સાવલી એ 1400 વર્ષ પુરાણો શિવ મંદિર છે। આદ્ય શંકરાચાર્ય વખતનું જૂનું શિવલિંગ 1400 વર્ષ કરતાં પણ પુરાણું અહીં આવેલું છે। કોઈ જૂના વખતમાં નાથ સંપ્રદાયનું આ એક ભીમનાથ મહાદેવ પ્રમુખ સ્થાન હતું, જ્યાં નાથો લોકોની સમાધિઓ આવેલી હતી। ત્યારબાદ વર્ષો જતા 1959માં પરમ પૂજ્ય સ્વામીજી સાવલી પધાર્યા। તેમણે આ જગ્યાનો જીર્ણોદ્ધાર કર્યો, મંદિરની સાફ સફાઈ કરી અને સાવલીમાં ભીમનાથ મહાદેવનું સ્થાનને વ્યવસ્થિત કરીને સાવલીમાં બનાવ્યું। પૂજ્ય સ્વામીજીએ સાવલીમાં શાળાઓ, કોલેજો તથા હોસ્પિટલનું પણ નિર્માણ કરાવ્યું। સ્વામીજી 59માં સાવલી આવ્યા। પરમ પૂજ્ય સાવલીમાં સ્વામીજી નાસિક કુંભમેળામાં જતા અકસ્માતમાં ગાડીને નડવાથી એમણે સાવલીમાં સમાધિ લીધી। ગેબીનાથ દાદાની જીવન સમાધિની બાજુમાં તેમની સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય સ્વામીજીની સમાધિને લીધે જ આજે સાવલી ખૂબ જ લોકપ્રિય બનેલું છે। અને ઇકબાલ પઠાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાવલી।